ગુડ મોર્નિંગ બાળકો કેમ છો આગલા લેક્ચરમાં આપણે એબીસીડી આખી પૂરી કરી એટલે કે મૂળાક્ષર એ ટુ જેડ શીખ્યા હવે આપણે એનું ઉચ્ચારણ સરખી રીતે કરતા શીખવાનું છે શું લખ્યું છે તો કે ઉચ્ચારણો તો કે અંગ્રેજી મૂળાક્ષર માટેના ગુજરાતી ઉચ્ચારણ વાંચો સમજો અને યાદ રાખો હવે અંગ્રેજી મૂળાક્ષર છે એના માટેના આપણે ગુજરાતી ઉચ્ચારણ જોવાનું છે કે આને આપણે એ કહીએ છીએ તો ગુજરાતી ઉચ્ચારણ એનું શું થાય એ રીતે સમજવાનું છે તો જુઓ અહીંયા પછી નીચે લખવાનું પણ છે તો આપણે જે નીચે જગ્યાએ આપી છે ત્યાં સારા અક્ષરે લખતા પણ જાશું કરીએ જો પહેલાં શું છે તો કે આને શું વચાય એ વચાય શું આપેલું છે એ તો એ આપણે આમ પેલી અને બીજી એ બી લખવાનું અને એ એવું લખવાનું પછી છે બ આ ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે શું વચાય ને તો કે બ એના પછી શું છે ક શું કહેવાશે આને ક કહેવાશે અંગ્રેજી મૂળાક્ષરમાં સી અને ગુજરાતી ઉચ્ચારણમાં ક પછી છે ડ તો આવી રીતે ડ લખાશે શું કહેવાશે ડ પછી ઈ અથવા એ તો પહેલાં ઈ લખો બીજું શું અથવા તો કે એ એના પછી છે ફ એટલે એ ફ એટલે શું થાય તો કે અંગ્રેજી ઉચ્ચારણમાં એફ પછી છે જી તો ગુજરાતી ઉચ્ચારણ શું થાય ગ સમજાય છે ને આપણે બાળકશાળી બાળકશાળી શું એ બીસીડીનું આપણે ઉચ્ચારણ તો આવડે છે પણ એનું ગુજરાતી ઉચ્ચારણ શું થાય છે આપણે જોઈએ છે જી તો ગ પછી હ એટલે શું થશે અંગ્રેજી ઉચ્ચારણ એ ચ એટલે હ પછી ઈ એટલે આય અંગ્રેજી ઉચ્ચારણ આય અને ગુજરાતી ઈ પછી ઝ તો નીચે આપણે જ પણ લખવાનો હવેના પછી શું છે કે એટલે આપણે શું કહેશું એને ક પછી એલ એટલે શું કહેશું લ પછી એમ છે એમ માટે આપણે ગુજરાતી ઉચ્ચારણ શું કરીએ તો કે મરચાંનો મ પછી એન આપેલો છે એન માટે શું કરશું તો કે નગારાનો ન પછી જો ઓ શું છે તો કે ઓ આપેલો છે તો ઓને શું કહેશું ઓજ કહેશું ગુજરાતી ઉચ્ચારણ પણ એ જ થશે પછી પ આપેલો છે એટલે કે પી પછી અંગ્રેજી ઉચ્ચારણ ક્યુ અને ગુજરાતી ક્વ શું વચાય આ એકબીજા સાથે જોડાક્ષર છે એટલે કે જોઈટ અક્ષર છે એટલે શું કહેવાશે ક્વ કહેવાશે પછી આર આર એટલે ગુજરાતી ઉચ્ચારણ રમકડાનો ર પછી છે એસ એટલે ગુજરાતી ઉચ્ચારણ સ પછી આપેલું શું છે ટી એટલે ટ એના પછી તો કે ચો અંગ્રેજી ઉચ્ચારણ શું છે યુ તો શું કહેશે આ કહેવાશે આને ગુજરાતીમાં અ પછી છેલ્લે આપેલું છે વી એટલે પછી છે ડબલ્યુ તો એને પણ શું કહેવાશે ગુજરાતી ઉચ્ચારણમાં વ જ કહેવાશે પછી આપેલો છે એક્સ એટલે ક્ષું ક્ષ ક અને શ હારે જોઈન્ટ હશે પછી આપેલું છે વાય તો વાય માટે ગુજરાતી ઉચ્ચારણ ય પછી છે ઝેડ તો ઝેડ માટે ઝ સમજાણું ને આપણે એ બીસીડી જે છે એનું આપણે ગુજરાતીમાં ઉચ્ચારણ કર્યું એટલે કે ગુજરાતીમાં આ શું વચાય એ છે તો અ બી છે તો બ ઈ છે તો ઈ અથવા એ એવી રીતે આપણે જોયું હવે નીચે એના પછી શું આપ્યું છે એ જોઈએ તો કે નીચેની આપેલી એબીસીડીના મૂળાક્ષરોમાં સ્વર અને વ્યંજન ઓળખો સ્વરના ખાનામાં આવી રીતે નિશાની આવો કલર પૂરવાનો છે અને વ્યંજનના ખાનામાં આવો કલર પૂરવાનો છે જો શું કીધું તો કે સ્વરના ખાનામાં અને વ્યંજનના ખાનામાં આપણે રંગ પૂરવાનો છે તો પહેલાં આપણે એ જોવું જોશે સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય તો આમાં જે આપણે ઉચ્ચારણ કર્યું ને એમાં જો અ ઈ ઈ ઉ એ ઓ એવા જો ઉચ્ચારણ આવ્યું હોય ને તો એને શું કહેવાય તો કે સ્વર કહેવાય દાખલા તરીકે છે આ એ પછી આ ઈ પછી ઓ અને એ બધા શું છે તો કે સ્વર છે અને બીજા જે આપ્યું છે એ બીજા બાકીના તો કે બ ફ ગ હ એ બધા શું છે તો કે વ્યંજન છે તો હવે તમારે યાદ રાખવાનું છે કે સ્વર ક્યાં ક્યાં છે તો આ એ આપણે આવી રીતે કરીએ એટલે તમને ખબર પડે કે અહીંયા એ લખેલો છે સ્વર ક્યાં તો ક્યાં એ પછી ઈ એ ઈ આઈ યુ ઇંગ્લિશમાં આપણે કેટલા સ્વર છે તો કે પાંચ સ્વર છે કયા કયા તો કે જો અહીંયા લખું છું એ ઇ ઓ યુ આ પાંચ સ્વર છે તમારે યાદ રાખવાના છે ઇંગ્લિશમાં પાંચ સ્વર છે અને ગુજરાતીમાં તો વધારે છે પાંચથી વધારે છે પણ આપણે અત્યારે ઇંગ્લિશના શીખવાના છે સમજાઈ ગયું કેટલા સ્વર એ ઈ આઈ ઓ યુ જો એ ઈ એ અથવા તો ઈ પછી ઓ અને આ યુ અથવા તો અ એટલે કે એ છે ઈ છે આઈ છે ઓ છે અને યુ છે કેટલા થયા તો કે પાંચ સ્વર થયા હવે બીજું શું તો કે બાકીના કેવા તો કે બીજા વ્યંજન છે તો વ્યંજન ક્યાં થયા તો કે જોઈએ બી સીડી એફ જી એચ જે કે એલ એમ એન પી ક્યુ આર એસ ટી વી ડબલ્યુ એક્સ વાય ઝેડ સમજાઈ ગયું બા બીજા બધા છે એને શું કહેવાશે તો કે વ્યંજન કહેવાશે આપણે એ યાદ રાખવાનું કે સ્વર કેટલા છે તો કે પાંચ છે પછી બાકીના બધા છે વ્યંજન એટલે આપણે ભૂલાય નહીં કે મૂળાક્ષર એટલે કે એ બીસીડીમાં એ ઈ ઓ યુ એ સ્વર છે બીજા બધા દાખલા તરીકે બી સી ડી એફ એ બધા વ્યંજન છે તો સમજાઈ ગયું ને સ્વર કેટલા છે અને વ્યંજન કેટલા આગલા લેક્ચરમાં આપણે એના પછી જોવાનું છે યાદ રાખજો સ્વર કેટલા તો કે પાંચ અને વ્યંજન કેટલા છે વ્યંજન પણ આપણે ગણી જ લઈએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ યાદ રાખજો એકવીસ એટલે વીસ ને એકવીસ એટલે સ્વર કેટલા પાંચ અને વ્યંજન કેટલા એકવીસ હવે એના પછી એના આધારે આપણે એટલે કે સ્વર અને વ્યંજનના આધારે આપણે સ્પેલિંગ શીખશું એ હવે આગલા લેક્ચરમાં જોશું